સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજી ધોરણ 8 યુનિટ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આગળના 6 વિડીયો જોયા. હવે આપણે એક્ટિવિટી 7 આ 7મા વિડીયોમાં અભ્યાસ કરીશું. એક્ટિવિટી 7 પેજ નંબર 11 ઉપર. વર્ક ઇન પેર. યોર ફ્રેન્ડ ઇઝ આસ્કિંગ યુ અબાઉટ યોર પ્લાન. એમ કે જૂથમાં કામ કરો, તમારા મિત્રો તમને તમારા પ્લાન વિશે પૂછે છે. યુ હેવ સમ આઈડિયા બટ યુ આર નોટ શ્યોર. તમારી પાસે કેટલાક આઈડિયા છે પરંતુ તમે ચોક્કસ નથી. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રાઇટ સેન્ટેન્સ વિથ આઈ મે. એમ કે શબ્દોનો ઉપયોગ કરો અને આઈ મેના ઉપયોગથી નીચેના વાક્યો બનાવો. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને તમે આઈ મેનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. સન્ડે રાઇસ ટી શર્ટ બાય બસ ગો ઓન અ પિકનિક. બરાબર. Example, where are you going for your holidays? I am not sure. I am going to Shimla. Barabar. How will you go there by bus or car? I may go by car. Barabar. Tyar pachi, what are you doing the next week? What are you doing at the weekend? I may watch a movie. અહીં આપેલું છે આઈ મેનો ઉપયોગ કરીને, કૌંસના શબ્દનો ઉપયોગ કરીને, કે આઈ મે વોચ અ મૂવી. હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ. તો અહીં કૌંસ આપેલું છે ઓન ફૂટ. આઈ મે ગો ઓન ફૂટ. વોટ આર યુ ટોકિંગ ઇન ડિનર ટુ નાઇટ. તમે આજે રાત્રિના ભોજનમાં શું લેશો. તો રાઈસ એન્ડ દાલ. તો આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ. વોટ આર યુ બાઈંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ. તમે ગાર્મેન્ટ શોપમાંથી શું લાવશો. તો જીન્સ એન્ડ ટી શર્ટ. આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ. વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી. તમે પિક્ચર જોવા ક્યારે જશો. તો નેક્સ્ટ ફ્રાઈડે. આઈ મે ગો ઓન નેક્સ્ટ ફ્રાઈડે. આ રીતે આપણે શબ્દોનો ઉપયોગ કરી આઈ મેના ઉપયોગથી વાક્યો બનાવ્યા. ત્યાર પછી બી, વર્ક ઇન પેર. જૂથમાં કામ કરો. સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ ઇનેક્ટ વિથ યોર ફ્રેન્ડ. એમ કે નીચેના ડાયલોગ વાંચો અને તમારા મિત્રો સાથે ભજવો. ગીતા. વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ. તું આજે રાત્રે શું કરે છે. મોના. નથિંગ સ્પેશિયલ. ખાસ કંઈ નહીં. ગીતા. ઓકે. કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ઇવનિંગ. તો તું સાંજે મારા ઘરે આવી શકે. બીકોઝ માય પેરેન્ટ બુકડ ધ ટિકિટ ફોર મુંબઈ. એટલે એમ કે મારા મમ્મી પપ્પા મુંબઈ જવાની ટિકિટ બુક કરવા ગયા છે. દે માઇટ લીવ ટુ નાઇટ. આઈ માઇટ હેવ ગુડ કંપની. એટલે કે તે કદાચ મોડા આવે, લેટ આવે અને મને તારી કંપની મળી શકે. મોના. સર્ટેનલી આઈ વિલ કમ. હા, હું આવીશ, કદાચ હું આવીશ. નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ્સ. હવે નીચેના ડાયલોગ પૂરા કરો. રાહુલ. ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી. એમ કે આકાશમાં વાદળો, ઘણા બધા વાદળો છે. તો મેહુલ જવાબ આપે છે, ઇટ માઇટ રેઇન ટુડે. કદાચ વરસાદ આવે પણ ખરો. બંટી. માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. એટલે એમ કે મારું હોમવર્ક કમ્પ્લીટ નથી થયું, પૂરું નથી. મોન્ટી. ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો. કાલે કદાચ તને ક્લાસ ટીચર પનિશ પણ કરે, સજા આપે. કેતન. માય નેમ ઇઝ દેર ઇન ધ મેરિટ લિસ્ટ. એમ કે મારું નામ મેરિટ લિસ્ટમાં છે ત્યાં. વિના. યુ માઇટ ગેટ એડમિશન. એટલે કદાચ તને એડમિશન મળી પણ જાય. માઇટ શબ્દ એવો છે કે કદાચ, જ્યારે પરિણામ ચોક્કસ ન હોય ત્યારે કદાચ શબ્દનો ઉપયોગ કરી અને આપણે આ વાક્યો બનાવી શકતા હોય છે. તેજસ. ઇન્ડિયા નીડ 20 રન્સ ટુ વિન. એટલે એમ કે ઇન્ડિયાને 20 રન રમવા જીતવા માટે જોઈએ છે. અમિત. વી માઇટ વિન ધ મેચ. કદાચ આપણે મેચ જીતી પણ શકીએ. જીત ચોક્કસ નથી પણ કદાચ 20 રન થઈ જાય તો જીતી પણ શકીએ. પાપા. ધ ઓટોઝ આર નો સ્ટ્રાઇક્સ. ધ ઓટોઝ આર ઓન સ્ટ્રાઇક્સ. એટલે એમ કે ઓટો રિક્ષા હડતાલ ઉપર છે. રિનલ. વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. આજે કદાચ આપણે બસ દ્વારા પણ જઈ શકીશું નહીં અને ઓટો રિક્ષા સ્ટ્રાઇક પર છે. ત્યાર પછીની એક્ટિવિટી 8. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક ધ ચેન્જ અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. એમ કે નીચેના વાક્યો વાંચો અને તેની સામે આપણે શું કરી શકીએ એવો ચેન્જ કરો. પ્રથમ છે, ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. રીડ ધ સ્કૂલ બિફોર 10:45 AM.
यू मस्ट रीच द स्कूल बिफोर 10:45 AM. आपणे पौणा अग्यार पहेला आई जवुं जोईए. द गुजरात एक्सप्रेस अराइव एट 7 PM. इट इज 6:50 PM. यू मस्ट वॉक फास्ट ऑन कैच द ट्रेन. तमारे झड़पथी चालीने ट्रेन पकड़ी लेवी जोईए. तो त्यार पछी आई लॉस्ट द की ऑफ माय हाउस. आई डोंट हैव अनदर की. એમ કે મેં મારી ઘરની ચાવી ખોઈ નાખી છે ને હવે મારી પાસે ચાવી છે નહીં, તો શું કરવું પડે? યુ મસ્ટ બ્રેક ધ લોક. તમારે એમ કે લોક તોડી નાખવું જોઈએ. ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ઓફ પેઇંગ ધ ઇલેક્ટ્રિસિટી બિલ. એમ કે આજે છેલ્લો દિવસ છે લાઇટ બિલ ભરવાનો. તો શું કરી શકાય? તો યુ મસ્ટ પે ઇલેક્ટ્રિસિટી બિલ ટુડે. એટલે આજે તમારે લાઇટ બિલ ભરી દેવું જોઈએ. યુ આર સિક એન્ડ ઇટ ઇઝ રેનિંગ. ડોન્ટ ગો આઉટસાઇડ. તમે જોઈ શકશો નહીં. તો આપણે શું કહી શકીએ? તો યુ મસ્ટ નોટ ગો આઉટસાઇડ. પછી ત્યાર પછી યુ આર વોક એટ મેથ્સ. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ. યુ આર વોચિંગ ટીવી. તો આપણે એને શું કહી શકીએ? યુ મસ્ટ નોટ વોચિંગ ટીવી. યુ નીડ અ લોટ ઓફ એનર્જી. ડોન્ટ ઇટ જંક ફૂડ. કે તમારે એનર્જીની જરૂર છે ને તમારે ફાસ્ટ ફૂડ ખાવા જોઈએ નહીં. તો યુ મસ્ટ નોટ ઇટ જંક ફૂડ. સુનિલ ઇઝ ક્લિમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. હી નીડ્સ ઓક્સિજન સિલિન્ડર. કેમ કે સુનિલ પહાડ ચડી રહ્યો છે માઉન્ટ એવરેસ્ટનો અને તેને ઓક્સિજનની જરૂર છે. તો યુ મસ્ટ નોટ ક્લિમ્બિંગ ઓક્સિજન સિલિન્ડર. એટલે એમ કે તમે ઓક્સિજન સિલિન્ડર વગર ચડી શકશો નહીં. There is fire in the kitchen. Call firefighter immediately. So you must call firefighter immediately. The officer will close the gate of the Gir forest at 6 PM. Walk fast. You must walk fast. Ranveer has chest pain. He need to go to a doctor. To shu kahi sakiye? To you must go to a doctor. રોબિન ડ્રાઈવ્સ અ કાર વિધાઉટ લાયસન્સ. તો યુ મસ્ટ નોટ ડ્રાઈવ વિધાઉટ લાયસન્સ. આ રીતે એક્ટિવિટી પૂરી કરવાની રહેશે. ત્યાર પછીની એક્ટિવિટી 9 છે કે તમારા ગામ કે શહેરમાં પૂર આવવાથી નુકસાન થયું છે અને આર્થિક સહાય તથા સગવડો પૂરી પાડવામાં આવશે. તો જે તમારા ગ્રુપમાં કામ કરવાનું અને તમારા ગામ માટે નવીનીકરણ માટેનું આયોજન લખવાનું છે, જે તમારે જાતે કરવાની એક્ટિવિટી છે. અહીં તમારો પહેલો યુનિટ પૂરો થયો. જે યુનિટ ચોપડીમાં પૂરવાલાયક જે પ્રશ્નો અને વાક્યો છે તે તમારે ચોપડીમાં પણ પૂરવાના રહેશે અને એ જ વસ્તુને તમારે ફરીથી એકવાર નોટમાં લખી દેવાના અને અંગ્રેજી વાંચવાનો મહાવરો વધારવાનો. જય સ્વામિનારાયણ.